કેશોદના આહીર યુવા મંચ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નનો ચંદીગઢના પાટિયા પાસે આવેલા આહીર સમાજની વાડીમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 30 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. સમૂહ લગ્નમાં જોડાયેલ યુગલોને આહીર યુવા મંચ તરફથી લગ્ન નોંધણી, કુંવરબાઈનું મામેરું, સાત ફેરા સહાય સહિતની સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી, તેમજ દીકરીઓને કર્યાવર સાથે રાધે કૃષ્ણની છબી, ચાંદીના સિક્કા સહિતની ભેટ આપવામાં આવે છે. સમૂહ લગ્નમાં કેશોદ તાલુકા ઉપરાંત ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ જિલ્લા સહિતના જ્ઞાતિજનો આગેવાનો ઉપસ્થિત રહી તન મન ધનથી સહકાર આપી સમૂહ લગ્નના આયોજનમાં સહભાગી બને છે. સમૂહ લગ્નમાં જાનૈયાઓ માનૈયાઓ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નમાં જોડાતા તમામ જ્ઞાતિજનોને સમૂહ લગ્નમાં પૂરતી સુવિધાઓ મળી રહે છે તે માટે આહીર યુવા મંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેમાં જ્ઞાતિજનો તરફથી પણ પૂરતો સાથ સહકાર મળી રહે છે. તેથી દર વર્ષે આહીર યુવા મંચ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ સમૂહ લગ્નમાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌથી વધુ દાતાઓએ રક્તદાન કર્યું હતું. કેશોદ આહીર યુવા મંચ જે આયોજિત છઠ્ઠા સમૂહ લગ્ન હતા, એમાં 30 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂણે ખૂણેથી આહીર અગ્રણીઓએ ઉપસ્થિત રહી અને સર્વ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા તથા આ કાર્યક્રમને સફળ હોવા માટે તન મન ધનથી યોગદાન આપ્યું હતું. આ સેવાકીય કાર્ય દરમિયાન અમે એક બીજું પણ આ પ્રસંગની સાથે એક પ્રસંગ સામેલ હતો કે એમાં રક્તદાન કેમ્પનું આયોજન પણ કરેલું હતું. તેની અંદર લગભગ 100થી પણ વધારે પોટલનું રક્તદાન થયેલું હતું અને આ કાર્યક્રમ ખૂબ જ ધામધૂમથી અને શાંતિપૂર્ણ પૂર્ણ થયો. ભરત સોંદરવા સાથે ગુજરાત ન્યૂઝ કેશોદ.